બારડી કોલેજના જીએ ઉત્તરાયણ દરમિયાન જીવદયા ગ્રુપના પક્ષી ખવાયાઓના કોલ પર જતા બાઇક પર અકસ્માત સર્જાયો હતો. બારડી નગરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી પ્રસંગે પતંગથી આકાશમાં ઉડતા વાંજા દોરીથી જાગ્રસ્ત પક્ષીઓની સારવાર અર્થે પારડી જીવદયા ગ્રુપ અલી અંસારીની ટીમે પારડી ચાર રસ્તા ઓવરબ્રિજ નીચે મોબાઈલ ફોન દ્વારા હેલ્પલાઇનની સુવિધા રાખવામાં આવી હતી, જેમાં પતંગના માંજા દોરેથી આકાશમાં ઉડતા પક્ષીઓ ગંભીર રીતે ઘવાયા હોય તેઓની સારવાર કરવા માટે પૂરેપૂરી સુવિધા રાખવામાં આવી હતી અને હેલ્પલાઇન ફોન પર 10 મિનિટમાં જ્યાં અકસ્માત થયેલ પક્ષીઓના સારવાર તેમજ બચાવની કામગીરી કરવા તેઓના ટીમના સભ્યો પહોંચી જઈ બાદમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી આકાશમાં છોડી દેવાતા હોય છે. જે ઉત્તરાયણ ગત રોજ તેમની ટીમને પક્ષી ઘવાયેલા હોવાનો ફોન આવતા પારડી કોલેજના જીએચ ક્રિસ ગોળ તેમના મિત્ર સાથે બાઇક પર પારડી પોલીસ મથક તરફ જતા અચાનક પતંગના માંજા દોરા તેના બાઇકના આગળ ફરી વળતા ક્રિસ ગોળના ગળાના ભાગે કપાઈ જવાથી ગંભીર રીતે ઘવાયેલ ક્રિસને પારડી કુરેશી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જેના સારવાર માટે જીવદયા ગ્રુપના ક્રિસના સારવાર ખર્ચ માટે પારડી લાયોનેસ ગ્રીન સિટી ક્લબના પ્રમુખ દીપ્તિ નિલેશભાઈ ભંડારી તેમજ નિલેશભાઈ પટેલ પારડી હોસ્પિટલ પહોંચી જઈ ₹5,000 સહાય જીવદયા ગ્રુપનો પ્રમુખ અલી અંસારી અશ્વિન દેસાઈ ભાવના પટેલ વગેરેની ટીમને મદદ કરી દીપ્તિબેન નિલેશ ભંડારીએ માનવતા ઉજાગર કરી હતી. તે બદલ જીવદયા ગ્રુપની ટીમે દીપ્તિબેનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પારડી નગરમાં બિલ્ડિંગો અગાશી પર પતંગ ચગાવવા પરિવારો દ્વારા નાના બાળકો સહિત સાથે રહેતા હોય જેમાં એક નાનું બાળકને રમકડા માફક પ્લાસ્ટિકનું વોકરમાં સુવડાવી મૂક્યું હતું, જે આ સૌનું ધ્યાન આકર્ષક બન્યું હતું. પારડી શહેરમાં પક્ષી બચાવ અભિયાન રાખ્યો હતો. એ દરમિયાન અમારા ગ્રુપના મેમ્બર ક્રિસરાજ ફંડ અમારી જીવદયાની ઓફિસે ગયા હતા. ઓફિસેથી પરત અમારા પારડી બ્રિજની જ્યાં કેમ્પ રાખ્યો હતો ત્યાં આવતી વેળા પારડી પોલીસ સ્ટેશનની સામે એક પતંગની દોરી એમના ગળામાં ફસાઈ જતા એમનો ગળો કપાઈ ગયો છે અને એમને પારડી હોસ્પિટલમાં અમે સારવાર માટે લઈ આવ્યા છે. એમને લગભગ 15-20% મળી શકે છે. એ ક્યાંથી ક્યાં જતા હતા? અમારી જીવદયાની ઓફિસથી અમે જ્યાં કેમ્પ રાખ્યો હતો પક્ષી બચાવવાનો ત્યાં આવી. અંદાજે કેટલા ટકા આવ્યા ગળામાં? 15-20% આવશે. અમૃત પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, પારડી.